હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240. મિત્રો, ચોમાસા પછી બનાસકાંઠા એક અદ્ભુત રૂપ ધારણ કરી લેતું હોય અને કાશ્મીર પણ ઝાંખું પડે તેવું અહીંનું વાતાવરણ હોય છે. અને બનાસકાંઠામાં પણ સૌથી ફેમસ જગ્યા એટલે જેસોર વન્યજીવ અભયારણ્ય, કે જે રીછનું અભયારણ્ય છે, અને તેમાં પણ મિની કેદારનાથ એટલે સ્વર્ગ સમી જગ્યા. આપ જોઈ શકો, અત્યારે મંદ મંદ વરસાદ આવી રહ્યો છે અને અમે આવી પહોંચ્યા છીએ અમારી વન ઓફ ધ બનાસકાંઠાની ચોમાસાની ફેવરિટ જગ્યા એટલે કે કેદારનાથ. આપ મારી પાછળ જોઈ શકો સરસ મજાનું તળાવ, પહાડ અને આપ આ ચારે બાજુનો વ્યૂ જોઈ શકો. જે આપણે ટ્રેક કરી અને કેદારનાથ જશું અને જગ્યા કેવી છે તેના વિશે માહિતી આપીએ. અમે લગભગ દર વર્ષે અહીં આવતા હોઈએ. માહી કેવું લાગે? બહુ મસ્ત લાગે અને ખૂબ જ મજા આવતી હોય. ખાસ તો ચોમાસા પછીનો સમય એટલે અહીંનો અગત્યનો સમય હોય છે. પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર આબુ રોડ 27 કિલોમીટર જેટલું દૂર રહે તો અહીંથી ઇકબાલગઢ જવાના રસ્તે સૌ પ્રથમ આપણે વળવાનું આવશે. ઇકબાલગઢ ગામ નથી જવાનું, પરંતુ આ બ્રિજ ઉપરથી પેલી બાજુ જતું રહેવાનું છે આપણે. મિત્રો, કેદારનાથ મહાદેવ 8 કિલોમીટર છે અને આપ આ બાજુ જોઈ શકો, અહીં વિશ્વેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો છે. અહીંથી મિત્રો આપણે જેસોર વન્યજીવ અભયારણ્યની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ. બલુન્દ્રા ગામે થી લગભગ 5-1 કિલોમીટર દૂર થાય અહીં આગળ જેસોર ઇકો ટુરિઝમ સાઇટ, કે જે રીંછનું વન્યજીવ અભયારણ્ય છે, તે 2 કિલોમીટરમાં આવશે. અને અહીંથી મિત્રો જેસોર વન્યજીવ અભયારણ્ય 2 કિલોમીટર પછી ચાલુ થઈ જશે. એકદમ પ્રકૃતિની નજીક આવ્યા હોય તેવું આપને જણાશે. એકદમ જોરદાર રસ્તો. મિત્રો, આપ પ્રકૃતિ પ્રેમી હોવ તો આપ સામે જોઈ શકો કે પહાડોની ઉપર ટકરાતા વાદળો અને તેજ કેદારનાથ અને જેસોર વન્યજીવ અભયારણ્ય. ચોમાસામાં આવવું એટલે જબરજસ્ત અનુભવ છે. તો આપ પ્રકૃતિ પ્રેમી હશો તો આપને અહીં ખૂબ જ મજા આવશે. આપ સામે જોઈ શકો અહીં ટ્વિન હટ છે, તો આપ તેમાં પણ રહી શકો. જો અહીં લખ્યું જ છે કે ટ્વિન હટ આ બાજુ, અહીં આપ નિવાસ પણ કરી શકો. તો મિત્રો, આપે અહીં નાનો એવો ટ્રેક કરવો હોય તો આ છે, જેમાં ડોસી ડુંગર તરફ આપ જઈ શકો, કે જે 3 કિલોમીટરનો ટ્રેક. અને બીજો અહીં જે લખ્યું છે કે કાંટા કાંટી વન કેડી, એ 1.6 કિલોમીટરનો ટ્રેક છે. અહીંથી મિત્રો કેદારનાથનો ટ્રેક ચાલુ થઈ જાય છે. અંદાજે 1000થી વધારે પગથિયા છે. આપ જોઈ શકો અહીંથી જઈ શકાય. ચોમાસાની સિઝન એટલે અહીંની બેસ્ટ સિઝન છે.
મિત્રો અંદાજે 1000 પગથિયાનો ટ્રેક હશે. આપ જોઈ શકો, હજી તો અમે શરૂઆત જ કરી છે, પણ ઘણા બધા શું છે માહી અને વાંદરા છે, તો માહીને થોડો ડર લાગે છે. આવા પ્રકારના પગથિયા છે, અંદાજે 1000 પગથિયા છે, પણ ચોમાસાની અલગ મજા છે. જોઈ શકો ધીમે ધીમે ઉપર તરફ જઈ રહ્યા છીએ, બરોબર થાકીશ નહીં ને. અહીં ઘણી બધી સ્કૂલની પિકનિક આવી હોય તેવું પણ લાગે, ઉપર બાળકોનો અવાજ આવી રહ્યો છે. ત્યાં પગથિયા મહિને બે મહિને એકાદ વખત આવો ટ્રેક કરો તો શરીરની થોડી ઉર્જા પણ બહાર આવે અને શરીર ફિટ પણ રહે. માહી થાકી? હે, કોણ થાકે એટલામાં? નહીં, ઓકે. માહી થોડી થાકી ગઈ અને થોડું ચઢાણ આવે છે. મસ્ત વરસાદી વાતાવરણ જામ્યું છે. માહી થોડી થાકી ગઈ, એકદમ ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. એકદમ આઈડિયલ સિચ્યુએશન કહેવાય, એકદમ મોજ આવી જાય તેવું. હજી લગભગ અડધા રસ્તે પહોંચ્યા છીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચોમાસામાં આવી છત્રી લાવો તો વાંધો નહીં આવે. વરસાદ આવી રહ્યો છે, લગભગ અડધા રસ્તે પહોંચ્યા છીએ. માહી ઘંટડી વગાડે. અહીં જ્યાં ઘંટડી આવે તેની બાજુમાં ઉપરની બાજુ એક વ્યૂ પોઈન્ટ પણ આવે, તો ત્યાં સુધી ઈચ્છો તો જઈ શકો. અન્યથા રસ્તે ખૂબ જ ટુરિસ્ટ અને ધાર્મિક યાત્રાળુ આવતા હોય છે. રસ્તો ચોમાસા દરમિયાન એટલો બધો મસ્ત છે કે જગ્યાએ જગ્યાએ પાણીના ઝરણા પણ, અનેક ઝરણા જોવા મળે. તો મિત્રો જોઈ શકો સ્કૂલની પિકનિક આવી છે અને બાળકો એકદમ મસ્ત મજા લઈ રહ્યા છે. માહી થાકી? બાળકોને જો એકદમ મોજ પડી ગઈ. પાછળ મસ્ત ઝરણા, એકદમ નેચરલ. ચોમાસાની ઋતુ પૂરી થઈ જાય પછી અહીં આપને મસ્ત ધોધ પણ આવી જગ્યાએ જોવા મળશે. હાલ ચોમાસું ચાલુ છે તો પાણીનો પ્રવાહ થોડો ધીમો છે, પણ તોય પણ ઝરણા જોઈ શકો. કેટલું દૂર માહી? હવે આવી ગયું છે તો મસ્ત પહાડો વચ્ચે ચાલતા ચાલતા મોજ આવી ગઈ. અહીં મિત્રો બાળકોને લઈને આવશો તો તેમને ઝાડવા વિશે પણ માહિતી મળશે. જેમ કે જો આ ખાટી આંબલીનું ઝાડ છે, આમ જેટલા પણ વૃક્ષો આવશે તેના ઉપર નામ લખેલા છે, તો તેને પ્રકૃતિનો સારો એવો પરિચય થશે. મજા આવે. માહી ધીમે ધીમે પાછળ આવી રહી છે. રસ્તામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાંદરા છે. રસ્તામાં મિત્રો આવા ઘણા ઝરણા આવે, આપ જોઈ શકો તો ત્યાં લોકો ફોટોગ્રાફી પણ કરાવતા હોય. મસ્ત પાણી વહી રહ્યું છે અને માહી કેવું છે, મજા આવે? જોઈ શકો આવા નાના નાના ધોધ પણ વહે છે. ચાલુ થઈ ગયો છે તો છત્રી લઈને આવવું હિતાવહ છે.
વરસાદ રસ્તામાં ચાલુ થઈ ગયો તો આવી છત્રી લીધી હોય તો વાંધો નથી આવતો. હવે અવાજ આવે છે, થોડું જ દૂર છે જેવું વાંદરાઓ બેઠા છે. લોકો ઘણા પ્રમાણમાં છે તો કોઈ ગભરાવા જેવું પણ નથી. રસ્તામાં વધુ બે જંગલના વૃક્ષો આવ્યા. આ બહેડાનું વૃક્ષ છે અને સામે જંગલમાં વધુ જોવા મળતું ખાખરાનું વૃક્ષ. માહી પૂરતી થાકી ગઈ. રસ્તો જો મિત્રો આપને બતાવી દઉં આવી રીતનો છે. હવે છેલ્લું થોડું ચોટાણ છે, માહી થોડી થાકી ગઈ પણ જોઈ શકો પૂરતી પ્રકૃતિ. અંતે મિત્રો આવી ગયો કેદારનાથ મહાદેવનું પર્વત ઉપર બિરાજમાન મંદિર. મિત્રો આવી પહોંચ્યા છીએ કેદારનાથ મહાદેવે. સ્કૂલની ઘણી બધી પિકનિક આવી છે. મિત્રો ફોટો ખેંચો, મનાય છે અહીંથી આગળ તો અહીંથી જ તમને બતાવી દઈશ. મિત્રો મંદિરની અંદર ફોટોગ્રાફીની મનાઈ છે એટલે ફોટો પાડ્યો નથી, બહારથી બતાવી દઉં. જે પાછળ જોઈ રહ્યા છો તે જ કેદારનાથ મહાદેવ મંદિર છે અને અહીં આપ આવા વિશાળ વૃક્ષો જોઈ શકશો. સ્કૂલની પિકનિક પણ છે, ચારે બાજુ. અહીં કેમ્પસ છે અને ચોમાસા દરમિયાન થોડી ઈયળો હોય છે તો ધ્યાન રાખવું, અને વાંદરાઓ પણ ખૂબ જ હોય છે. આ સરસ્વતી કુંડ છે, આવા ગંગાજી યમુનાજી ના કુંડ પણ છે. મિત્રો અંદર મંદિરમાં ફોટોગ્રાફીની મનાઈ છે, સામે છે કેદારનાથ મહાદેવ. આપ અહીં જોઈ શકશો ખૂબ બધા વાંદરા છે. તો માહીને કેવી બીક લાગે? જબરજસ્ત બીક લાગે. જો નાના નાના વાંદરા પણ જોવા મળશે. અને અહીંથી આગળ જે મુનિજીની કુટિયા વનકેડી છે ત્યાં સુધી પણ લોકો જતા હોય એ એકદમ જંગલનો રસ્તો છે. તમે ઈચ્છો તો ત્યાં સુધી પણ જઈ શકો. મિત્રો ખરેખર અસલી મજા લેવી હોય તો મુનિજીની કુટિયા સુધી આપ ચાલીને જઈ શકો. ત્યાં પર્વતોની વચ્ચોવચ્ચ સુધી જઈ શકાય, પણ આપને શક્તિ હોય તો જઈ શકાય, અન્યથા અહીંથી જ પરત ફરવાનું રહે છે. આ કેદારનાથ મહાદેવનું મુખ્ય મંદિર. મિત્રો
મિત્રો, આ જ છે કેદારનાથ મહાદેવનું મંદિર. તો મિત્રો, મંદિરની મુલાકાત લઈ અને હવે અમે નીચે તરફ ઉતરી રહ્યા છીએ. ઉતરવામાં બહુ થાક નથી લાગતો, કેમ મેં ચડવામાં ઘણો જ થાક લાગે છે. તો નીચે હું તમને વિશેષ માહિતી આપું, ખૂબ જ વાંદરા ત્યારે બધું જોવા મળશે, જોઈ શકો. ઉપરનો અનુભવ ખૂબ જ જોરદાર રહ્યો, ખાસ તો ચોમાસા પછી આવવું તો આપણે અહીં આ જગ્યાએ ઝરણા જોવા. ચોમાસા પછી આપ આવશો તો આપણે આ તમામ જગ્યાએ પાણીના વહેતા ધોધ જોવા મળશે. ફોટોગ્રાફીનો પોઈન્ટ ઓમ. ઓવરઓલ મિત્રો, ખૂબ જ મજા આવી જાય તેવો ટ્રેક છે. પણ હું કહીશ કે ચોમાસાનો વરસાદ થઈ ગયો હોય અને ધોધ ચાલુ હોય પછી આવશો તો ખાસ ખૂબ જ મજા આવશે. આ ઉપરાંત આપ ઈચ્છો તો અહીં વન ખાતાની કુટીરો પણ આવેલી છે, જે આગળ બતાવું તો ત્યાં રોકાઈ શકશો. પણ જો આપ પ્રકૃતિ પ્રેમી હોવ તો આપને ખૂબ જ મજા આવશે. અહીં મિત્રો પ્રદર્શની કેન્દ્ર છે, પણ હાલ બંધ છે. અંદર પૂછ્યું તો કીધું કે અલગ અલગ જે જેસોરના વન્ય અભયારણ્યમાં જોવા મળે તે પ્રાણીઓના પૂતળા છે. સામે જનરલ કિચન છે, જ્યાં જમવાનું વગેરે વ્યવસ્થા હોય છે. તો મિત્રો, આ હતી અમારી કેદારનાથની મુલાકાત. આપ પણ બનાસકાંઠામાં આવો અને ચોમાસામાં આવતા હોય તો આ એક મુલાકાત લેવા જેવી જગ્યા છે. અહીં કુલ 1000-1200 જેટલા પગથિયા છે અને વન ખાતાની વેબસાઇટ ઉપર આપ ચેક કરીને આવજો તો આપે અહીં રોકાવું હોય તો પણ રોકાવાના પણ ઓપ્શન અવેલેબલ હોય. ઇકો ટુરિઝમ સાઇટ પણ છે. આપ પાછળ પણ જોઈ શકો કેટલો ખૂબ જ સરસ પહાડ જોવા મળશે, વાદળો ટચ થતા હોય તેવું. આ ઉપરાંત અહીં આપ ટ્રેકિંગના શોખીન હોય તો પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. તો આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મળીએ આવા જ અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.